1990ના માનવ વિકાસ અહેવાલના આંકડા ઉપર નજર નાખીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારતે હજી ઘણી બધી મંજિલ કાપવાની બાકી છે, જેની અંદર શિક્ષણ, આરોગ્ય, આવકનો આંક વગેરે જેવા ક્ષેત્રોએ અનેક પડકારો ઝીલવાના બાકી છે। તો આ પડકારો કયા કયા છે એની આપણે હવે વાત કરીએ, જેમાં સૌ પ્રથમ આપણે લઈએ તો માનવ વિકાસ સામેના પડકારોની અંદર પહેલું જ મહત્વનું પરિબળ એટલે સ્વાસ્થ્ય અથવા એને આરોગ્ય પણ કહેવામાં આવે છે। વ્યક્તિ પોતાનું જીવન તંદુરસ્ત રીતે જીવન પસાર કરી શકે તે દરેક વ્યક્તિનો અંતિમ ધ્યેય હોય છે। વ્યક્તિનું કુટુંબ, સમાજ વગેરે ક્ષેત્રોની અંદર સારી રીતે જીવન જીવી શકે એ તેનો મુખ્ય હેતુ રહેલો છે। માનવ વધુને વધુ સારી રીતે ઉન્નત અને ઉત્તમ પ્રકારનું જીવન જીવે તે માટે તેનું સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય એ સારું હોવું અતિ આવશ્યક છે। આ માટે માનવ વિકાસ સંદર્ભે બાળ રસીકરણ કાર્યક્રમો છે, તે બાળ વિકાસ કાર્યક્રમોની અંદર બાળકોને વિવિધ પ્રકારની રસીઓ છે તે મૂકવામાં આવે છે, જેથી કરીને તેઓને રોગમુક્ત બનાવી શકાય। જેમ કે ઓપીવી પોલિયા માટે રસી મૂકવામાં આવે છે, બીસીજી ક્ષય માટે રસી મૂકવામાં આવે છે, હિપેટાઇટિસ બી ઝેરી કમળા માટે રસી મૂકવામાં આવે છે, ડીપીટી ટિફ્થેરિયા મોટી ઉધરસ અનુરૂ જેવા રોગો સામે રક્ષણ આપે છે। આ ઉપરાંત ફોરી MMR અને ટાઇફોઇડ વિરોધી રસી છે તે બાળકોને આપવામાં આવે છે, જેથી કરીને ભારતની અંદર બાળ મૃત્યુદર ઘટાડી શકાયો છે। આ રોગોને અંકુશમાં લઈ અને મૃત્યુદરની અંદર ઘટાડો કરી અને લોકો તંદુરસ્ત અને સારું જીવન જીવી શકે એવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ભારતની અંદર પ્લેગ, રક્તપિત્ત આ ઉપરાંત પોલિયો જેવા રોગો છે તેને ભારતમાંથી નિર્મૂળ કરી શક્યા છીએ। આ ઉપરાંત ઘણા બધા એવા રોગો છે જે મોટાભાગે આપણે નિયંત્રણમાં લાવી શક્યા છીએ, જેની અંદર ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, મધુપ્રમેહ, કેન્સર, હૃદયરોગ વગેરે જેવા રોગોને આપણે અંકુશમાં લાવી શક્યા છીએ। વ્યક્તિના જન્મ અને મૃત્યુ દરની અંદર ઘટાડો દિન પ્રતિદિન થઈ રહ્યો છે, તથા ભારતની અંદર વસ્તી વધારો, પાણીજન્ય રોગો, કુપોષણ વગેરે રોગોએ મહિલા અને બાળકો અને ગરીબો માટે પોષક તત્વોની ઉણપ વગેરે જેવા પડકારો છે એ આપણી અને ભારત સરકાર સામે છે, તેને હજી આપણે હલ કરવાના ઘણા બધા બાકી રહ્યા છે। તો એ છે માનવ વિકાસ આંક આડેનો મહત્વનો પડકાર, એ છે આરોગ્ય। માનવ વિકાસ સામેનો બીજો મહત્વનો પડકાર છે લૈંગિક સમાનતા, એટલે કે સ્ત્રી પુરુષની સમાનતા। ભારતની અંદર બંધારણની અંદર દરેક વ્યક્તિને સમાન નાગરિકોનો હક આપવામાં આવેલો છે। ભારતની અંદર 2011ની જે વસ્તી ગણતરી થઈ તે મુજબ કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે। એટલું જ નહીં, આજે કોઈપણ રાષ્ટ્રના વિકાસ કરવો હોય તો માનવ સંસાધન તરીકે સ્ત્રીઓ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે। સાથે સાથે આપણે એમ કહી શકીએ કે સ્ત્રી વિકાસ શક્ય બને તો રાષ્ટ્ર વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ એ ઝડપથી શક્ય બની શકે છે। એટલે જ રાષ્ટ્રના વિકાસમાં સ્ત્રી મહત્ત્વનો ભાગ ભજવે છે। મહિલાઓ માત્ર આર્થિક ઉપાર્જન કરે તે રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતી નથી। ભારતમાં
આર્થિક કોઈ પણ નિર્ણય લેવાની સત્તા એ ભારતની અંદર ખાસ કરીને એ મહિલાઓને આપવામાં આવેલી નથી. ભારતમાં સ્ત્રીઓને આરોગ્યની અપૂરતી, દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવેલ છે. સાથે સાથે ભારતની અંદર સ્ત્રીઓ પ્રત્યે કપડાંની બાબતમાં, રમતોમાં, અભ્યાસની તકોની બાબતમાં, ખોરાકની બાબતમાં, હરવા ફરવાની બાબતમાં, આચાર વિચારની બાબતમાં વગેરે જેવી બાબતોની અંદર આજે મોટા પ્રમાણની અંદર ભેદભાવ જોવા મળે છે. તેને કારણે ભારતની અંદર આર્થિક વિકાસ એ ખૂબ ઓછા પ્રમાણની અંદર થતો જોવા મળે છે. ભારતની અંદર જુદા જુદા પ્રકારના જે પરંપરાગત કુરિવાજો છે એ કુરિવાજોનો ભોગ આ પ્રકારની મહિલાઓ સતત બનતી રહી છે. જેમ કે બાળ લગ્ન હોય, દહેજ પ્રથા હોય વગેરે ક્ષેત્રે ભારતની અંદર સ્ત્રીઓનો વિકાસ એ ઓછો રહ્યો છે. આ ઉપરાંત સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા, સ્ત્રીઓ પ્રત્યેનો ઊંચો આદરભાવ, ભારતીય સમાજની અંદર પુત્ર જન્મને વધુ પ્રમાણની અંદર પ્રાધાન્ય, સમાજની અંદર પરંપરાગત સ્ત્રી પુરુષ પ્રત્યેનો ભેદભાવ વગેરે ક્ષેત્રની અંદર મહિલાઓ પ્રત્યે અન્યાય થતો જોવા મળે છે. આમ છતાં ભારતની અંદર નોકરીઓમાં, ઊંચી આવકની બાબતમાં અને વેતનની બાબતમાં એ સૌથી વધુ પ્રમાણમાં પુરુષોનું વર્ચસ્વ રહેલું જોવા મળે છે. આ રીતે વાત કરીએ તો ભારતીય સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ એ 12.2% જ જોવા મળ્યું છે. એટલે એમ કહી શકાય હજી પણ ભારતની અંદર આ મહિલા સાંસદોનું પ્રમાણ એ ખૂબ અન્ય દેશોની તુલનામાં નીચું જોવા મળે છે. માનવ વિકાસ સામેનો ત્રીજો મુખ્ય અને મહત્વનો જો કોઈ પડકાર હોય તો તે છે મહિલા સશક્તિકરણ. ભારતની અંદર અને દુનિયાની અંદર એ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ એ સ્ત્રીઓ છે. કોઈપણ રાષ્ટ્રનો વિકાસ એ માત્ર આર્થિક સશક્તિકરણના સંદર્ભમાં જ માપી શકાય નહીં, પરંતુ મહિલાઓનો આર્થિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય એ ખૂબ મહત્વનું છે. સ્ત્રીઓ દેશની અંદર શિક્ષિત બને, વિકાસશીલ દેશમાં મહિલાઓનું સશક્તિકરણ ખૂબ ઝડપી બને એ મહત્વનું છે. આજે દરેક ક્ષેત્રની અંદર મહિલાઓ સશક્ત બની રહી છે એ ખૂબ મહત્વની વાત કહી શકાય. આ દિશાની અંદર આપણે ઘણું બધું કરવાનું જે બાકી છે. બીજી રીતે જોઈએ તો ભારતમાં વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ પદે અને મુખ્યમંત્રી તરીકે એ સ્ત્રીઓ હોદ્દાઓ સોભાયમાન કરે છે. આ ઉપરાંત ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં સ્ત્રીઓએ હોદ્દાઓ ધારણ કર્યા છે. આજે દેશની અંદર જુદી જુદી રમતો હોય, પત્રકારનું ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, અભિનય ક્ષેત્ર હોય, તો દરેક ક્ષેત્રે મહિલાઓ આજે વધુ ને વધુ પ્રમાણમાં ભાગ લઈ રહી છે અને સક્રિય ભૂમિકા ભજવી રહી છે. તો એ મહિલા સશક્તિકરણની દિશામાં ખૂબ જ મહત્ત્વનું કહી શકાય એવું પાસું છે.